પ્રકરણ ચાર દસ દસ ની ગણતરી. કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? હા ટીચર, મજામાં છીએ. સરસ. બાળ મિત્રો, ચાલો આજે હું તમને પેલું અને ચાલાક શિયાળની એક વાર્તા કહું. તે તમે બધા શાંતિથી સાંભળજો. એક ખેડૂત હતો, નામ તેનું ટીકલું. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા અને ચાલાક શિયાળને પીલુઓને ખાવાની ઈચ્છા થઈ. માટે તે દિવસથી ચાલાક શિયાળ પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યો. થોડા દિવસો બાદ ટીકલુને તેની જાણ થઈ. તેથી ટીકલુએ શિયાળને પૂછ્યું, એ તું મારા પીલુઓ ખાય છે? ચાલાક શિયાળ કહે છે, ના દોસ્ત, હું તારો મિત્ર છું. હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? આમ કહી ચાલાક શિયાળ ત્યાંથી જતું રહે છે. ટીકલું ખેડૂતને શિયાળ પર વિશ્વાસ ન હતો. તેથી ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું. પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા. તેણે વિચાર્યું કે હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ. ટીકલુએ સવારમાં બધા પીલું ગણ્યા અને ટોપલીમાં 10-10 પીલુઓ ગણીને મૂક્યા તથા બીજા 4 પીલુઓ બાકી રહ્યા. તો બાળમિત્રો, જણાવો 10-10 પીલુઓની એક એવી કેટલી ટોપલીઓ ટીકલું ખેડૂતે પીલુઓથી ભરી? ટીકલું ખેડૂતે 10-10 પીલુઓની 5 ટોપલીઓ ભરી. સરસ. ટીકલું ખેડૂતે 10-10 પીલુઓને ભરીને કુલ 5 ટોપલીઓ ભરી. હવે કહો, બધા મળીને કુલ કેટલા પીલુઓ ટીકલું ખેડૂત પાસે છે? બધા મળીને 54 પીલુઓ ટીકલું ખેડૂત પાસે છે. ખૂબ સરસ. બધા મળીને 54 પીલુઓ એટલે કે 10 + 10 + 10 + 10 = 50. એમ કુલ 5 ટોપલીઓના પીલુઓ તથા બીજા 4 પીલુઓ એટલે કે 50 + 4 = 54 પીલુઓ થાય. બાળ મિત્રો, થોડા દિવસો પછી ટીકલુએ સાંજે બધા પીલું ફરીથી ગણ્યા અને રોજની જેમ 10-10 પીલુઓ ગણીને 4 ટોપલીઓ ભરી અને બીજા 3 પીલુઓ હતા. તો હવે કહો બાળમિત્રો, 10 પીલુઓની એક એવી 4 ટોપલીઓમાં બધા મળીને કેટલા પીલુઓ થયા હશે? 4 ટોપલીઓમાં બધા મળીને 40 પીલુઓ થયા હશે. સરસ. સાચો જવાબ છે 4 ટોપલીઓના પીલુઓ. જેમ કે 10 + 10 + 10 + 10 = 40 પીલુઓ થાય. તો હવે કહો કે ટોપલીના 40 પીલુઓ અને બીજા 3 પીલુઓ મળીને કુલ કેટલા પીલુઓ થશે? ટોપલીના 40 પીલુઓ અને બીજા 3 પીલુઓ મળીને 43 પીલુઓ થશે. ખૂબ સરસ. 40 + 3 પીલુઓ બરાબર 43 પીલુઓ થાય. હવે જણાવો, 54 પીલુઓમાંથી 43 પીલુઓ બાદ કરતા કેટલા પીલુઓ બાકી રહે? 11 પીલુઓ બાકી રહે. સરસ. 54માંથી 43 બાદ કરતા 11 બાકી રહે. એટલે કે 54 - 43 = 11. તો બાળ મિત્રો, ચાલાક શિયાળ કેટલા પીલુઓ ખાઈ ગયું હશે? શિયાળ 11 પીલુઓને ખાઈ ગયું હશે. ખૂબ સરસ. સાચો જવાબ છે ટીકલું ખેડૂતના ખેતરમાંથી શિયાળ 11 પીલુઓને ખાઈ ગયો. હવે જુઓ બાળમિત્રો,
ભાનુ નામનો એક કઠિયારો હતો તે એક દિવસ જંગલમાં જાય છે ભાનુ જંગલમાંથી લાકડીઓ કાપી ભેગી કરીને પોતાના ઘરે લાવે છે અને લાકડીઓની ભારીઓ બનાવી તેને બજારમાં વેચે છે ભાનુ કઠિયારો 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે તો જણાવો બાળ મિત્રો એવી 3 ભારીઓમાં કેટલી લાકડીઓ હશે 3 ભારીઓમાં 30 લાકડીઓ હશે સરસ 3 ભારીઓમાં 30 લાકડીઓ થશે જેમ કે 10 વત્તા 10 વત્તા 10 બરાબર 30 લાકડીઓ થાય બાળ મિત્રો 3 ભારીની લાકડીઓ અને બીજી 9 લાકડીઓ મળીને કુલ કેટલી લાકડીઓ થાય બધી મળીને કુલ 39 લાકડીઓ થાય ખૂબ સરસ 3 ભારીની લાકડી એટલે કે 10 વત્તા 10 વત્તા 10 બરાબર 30 થાય અને બીજી 9 લાકડીઓ એટલે કે 30 વત્તા 9 બરાબર 39 લાકડીઓ થાય એ જ પ્રમાણે હવે કહો 4 ભારીમાં કેટલી લાકડી થાય 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 બરાબર 40 લાકડી થાય ખૂબ સરસ સાચો જવાબ છે ચાલો હવે આપણે વધુ માહિતી મેળવીએ જો બાળ મિત્રો આ માલતી છે માલતીના ઘરે લગ્ન છે તેથી તે ફૂલોના હાર બનાવી રહી છે માલતી એક હાર બનાવવા માટે 10 ફૂલનો ઉપયોગ કરે છે માલતી કુલ 5 હાર બનાવે છે અને 8 ફૂલ છૂટા વધે છે તો બાળ મિત્રો જણાવો બધા મળીને કેટલા ફૂલો થશે બધા મળીને 58 ફૂલો થશે સરસ બધા મળીને 58 ફૂલો થશે જેમ કે 5 હારના ફૂલો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 બરાબર 50 અને 8 છૂટા ફૂલો એટલે 50 વત્તા 8 બરાબર 58 ફૂલ થાય એ જ પ્રમાણે હવે જુઓ 6 હાર છે અને 9 ફૂલ છૂટા છે તો બધા મળીને કુલ કેટલા ફૂલ થાય 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 7 બરાબર 67 ફૂલ થાય ખૂબ સરસ સાચો જવાબ છે હવે જો બાળ મિત્રો આ લીલાની ફોઈ અંજના છે અંજનાએ ઘણી બધી પેન્સિલો ભેગી કરી ગોઠવી છે તે લીલાને કહે છે અંજના કહે લીલા તું આ બધી પેન્સિલો જોઈ શકે છે લીલા કહે હા હું આ પેન્સિલો જોઈ શકું છું અંજના કહે સરસ તો જણાવ અહીં એક પેકેટમાં કેટલી પેન્સિલ છે લીલા કહે અહીં 1 2 3 4 5 6 7 8 9 અને 10 એમ કુલ 10 પેન્સિલો એક પેકેટમાં છે અંજના કહે સરસ લીલા હવે જણાવ અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે લીલા કહે અહીં 10 પેન્સિલના 6 પેકેટ છે અંજના કહે સરસ અહીં પેન્સિલના 6 પેકેટ છે તો જણાવ અહીં પેકેટની બહાર કેટલી પેન્સિલ છે લીલા કહે પેકેટની બહાર 4 પેન્સિલ છે અંજના કહે ખૂબ સરસ તો લીલા જણાવ આ બધી પેન્સિલ મળીને કેટલી પેન્સિલ થાય લીલા કહે બધી મળીને 64 પેન્સિલ થાય અંજના કહે સરસ સાચો જવાબ છે અહીં 10 પેન્સિલના 6 પેકેટ છે તેથી 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 બરાબર 60
અને પેકેટની બહાર ચાર પેન્સિલ છે, એટલે 60 + 4 = 64 પેન્સિલ થાય। હવે જો બાળ મિત્રો, આ કનક છે। કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે। જો અહીં કનકે ભેગા કરેલા ચાંદલાના પેકેટ આપ્યા છે, તો કહો કે કનક પાસે કેટલા ચાંદલાના પેકેટ છે? કનક પાસે 7 ચાંદલાના પેકેટ છે। સરસ, કનક પાસે ચાંદલાના 7 પેકેટ છે। બાળ મિત્રો, આ બધા પેકેટમાં 10-10 ચાંદલાઓ છે, તો જણાવો બધા થઈને કેટલા ચાંદલા થાય? બધા થઈને 10 + 10 + 10 + 10 + 10 = 70 ચાંદલા થાય। અરે વાહ, સાચો જવાબ છે। કનક પાસે બધા થઈને કુલ 70 ચાંદલાઓ છે। બાળ મિત્રો, મજા આવીને તમને? હા ટીચર, અમને બહુ મજા આવી।